તમામ દર્શક મિત્રોને નમસ્કાર તમારા બધાનું ભાવભીનું સ્વાગત અભિવાદન વ્યક્તિ વિશેષ શ્રેણીમાં મિત્રો ઘણી બધી એવી વ્યક્તિને એવા વ્યક્તિત્વને આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ કે તેઓ પાસે કંઈક એવું ભાથું હોય છે જે આપણને પુલકિત કરી દે રોમાંચિત કરી દે ઉપરાંત પરમ શક્યતા એમાં હોય છે આપણને પ્રેરિત કરવાની આજે એવી જ એક વ્યક્તિને આપણે મળવાનું છે જેઓને તાજેતરમાં ભારત સ્તરે એટલે કે નેશનલ લેવલ પર લાઇબ્રેરી સાયન્સ એ જે ગ્રંથાલયનું જે વિજ્ઞાન છે ગ્રંથાલય માટે અપાતો રંગનાથન એવોર્ડ છે એનાથી તેઓ સન્માનિત થયા છે હાલમાં તેઓ રાજકોટ ખાતે આવેલી પીડીયુ સરકારી જે મેડિકલ કોલેજ છે એમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે તેઓ પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેઓ પાસે ઘણું બધું હાથું છે ઘણા બધા એવોર્ડ્સ પારિતોષિક તેઓને મળ્યા છે ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે સૌપ્રથમ આપણે તમામ દર્શક મિત્રો વતી તેવો શ્રીનું સ્વાગત કરીએ સર નમસ્કાર નમસ્કાર સલીમ સાહેબ સર સૌથી પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન અમારા બધા વતી કે તમને આ એવોર્ડ મળ્યો છે નેશનલ લેવલ પર થોડી વાત મિત્રોને એ રોમાંચ નહીં કરો કે તમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો એનો આનંદ તો ખૂબ જ અપાર હોય પણ એ કરવા માટેની આખી પ્રક્રિયા છે અને એ એવોર્ડ હકીકતમાં કઈ રીતે આપવામાં આવે છે થોડી વાત આપણે ત્યાંથી શરૂ કરીએ સલીમભાઈ સોરાણી સાહેબ આપે ખૂબ સરસ વાત કરી કે વ્યક્તિ વિશેષમાં પણ વ્યક્તિ વિશેષ વાત સાચી પણ અમે તો એક કર્મ સાથે નાતો રાખીને જીવનારા વ્યક્તિઓ છે એવું કહીએ તો પણ બિલકુલ બિલકુલ ખૂબ એ રીતે જ કે જો કર્મ તમે કરો તો કુદરતી તમને સો ટકા કુદરત ઉપરવાળો પરિણામ આપે છે એટલે આ એવોર્ડની વાત કરી તો તેરમી ઓગસ્ટે જરા એવોર્ડની બપોરે બે વાગ્યે મને મેસેજ આવ્યો વોટ્સએપમાં અને મેલ આવ્યું એટલે એ પહેલાં મેં ક્યારેય પણ એવું વિચાર્યું નહોતું કે આજે મને એવોર્ડ આપ્યો ડૉક્ટર એસ આર રંગનાથન મેમોરિયલ સ્કોરર એવોર્ડ એટલે કે ડોક્ટર સર્વપડી રાધાકૃષ્ણ રંગનાથન કે જે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના ભીષ્મ પિતામાં કહેવાય વેરી ગુડ ભારતમાં સૌ પ્રથમ જો આ કોર્સની શરૂઆત કરી હોય તો ડોક્ટર આર રંગનાથન સાહેબે કરે છે તેમને લાયબ્રેરી સાયન્સ નો કોર્સ લંડન થી તેઓ કરી અને ભારતમાં આવ્યા ઓકે અને અહીં આવ્યા પછી એણે એમના આ કોર્સની શરૂઆત કરી અને સરકાર સાથે કોલોબરેશન કર્યું એટલે એના નામનો આ એવોર્ડ દર વર્ષે એક વ્યક્તિને આપવામાં આવતો હોય છે ખૂબ સરસ એટલે સર આજે પ્રક્રિયા ખૂબ અભિનંદનીય આ પ્રયત્ન જે આખું કાર્ય થયું છે અને આપણે જે આખી પ્રોસેસમાંથી પસાર થયા તો આજે ચયન થાય તો એમાં કયા કયા પરિબળો એટલે મતલબ કયા કયા મુદ્દા પર ધ્યાન આપવામાં આવતું હોય કે પછી પસંદગી કારણ કે બહુ આખી બહુ મોટી પ્રોસેસ હોય છે તો સર થોડી વાત આપણે કરીએ કારણ કે દર્શક નથી એ પણ મિત્રો આવશે કે એ મેમથ ટાસ્ક છે ખૂબ વિશાળ પાયા પર થતું આ કાર્ય હોય છે કે એવોર્ડ માટે પસંદગી થવી છે ખૂબ સરસ સલીમ સાહેબ આપણે જે વાત કરી કે જ્યારે આ એવોર્ડની પ્રાપ્તિ થતી હોય છે એમાં તો માપદનર ઘણા બધા લેવા ઈ એ જ લોકો જે પસંદ કરતા હોય છે ત્યારે એનું જે તે વ્યક્તિને પસંદ કરવાના હોય એની ઉપર બે થી ત્રણ વર્ષ કરું તો લાઇબ્રેરીની ઇન્ફોર્મેશન સાયન્સના જે સેમિનાર થતા હોય કોન્ફરન્સ થતી હોય નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રાઇટ એમાં તમે જે રિસર્ચ વર્ક કરતા હો તમારું જે પ્રેઝન્ટેશન હોય એમાં તમારું પ્રેઝન્ટેશનમાં કંઈક નવીનતા છે રાઈટ

ની અંદર તમારી એમાં નિપુણતા કેટલી રાઈટ તમારો તર્ક વ્યક્તિગત તર્ક કેટલો જોડાયેલો છે એ ખાસ જોવાની વાત આવતી હોય છે અને એના પછી એની જે વિશેષતા વાત આવતી હોય છે કે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે તમે એવું જરૂરી નથી કે તમે પીએચડી હોવા જોઈએ કે તમે કોઈ યુનિવર્સિટીમાં ગાઈડ પણ હોવા જોઈએ પણ એટલું ચોક્કસ કે પહેલું પ્રાધાન્ય તમે જો ગાઈડ હો તો આ લોકો વધારે એનું પ્રાધાન્ય આપતા હોય છે કારણ કે તમારા જ્ઞાનનો લાભ તમે બીજી વ્યક્તિને આપો છો કે નહીં ખુબ સરસ બહુ મહત્વની બાબત ખુબ મહત્વનું છે રાઈટ આજે જ્ઞાન કોઈને આપવું એ બહુ અઘરો છે એમાં માણસ છે ને આમ દેશી ભાષામાં કહીને તો એ ચોરી પોતે આપણી સંસ્કૃતિમાં પણ એનાથી સૌથી પ્રથમ લોકોની થોડી દ્રષ્ટિ મર્યાદા હોવાને કારણે પછી સેલ્ફ સેન્ટર્ડ ને સ્વ કેન્દ્રિત બની ખુબ સાચી વાત છે હવે આની સાથે જોડાયેલી બાદ મિત્રો એ જાણવી ગમશે કે તમારી જે પ્રક્રિયા છે આખી આપણે ત્યાંથી થોડી વાત કરીએ કે તમે આ લાઇબ્રેરી સાયન્સ જે છે એ એ અભ્યાસક્રમ કરવાની શરૂઆત કરી તો એ પસંદગી તમે શા માટે કરી અને પછી તમે માસ્ટર્સ પણ કર્યું અને ડોક્ટરેટ પણ કર્યું તો થોડી બધી આ પ્રક્રિયાની વાત આપણે મિત્રો સામે મૂકી પ્રેરિત કરશે ખૂબ સરસ વાત કરી તમે મારા ભૂતકાળમાં લઈ ગયા અને મારા પરિવારના પરિવાર સાથે પણ લઈ ગયા પણ બહુ મજા આવી ગઈ વાત કરીને મેં અભ્યાસ કર્યા પછી મારા મારું વતન ઉપલેટા છે ઓકે ઉપલેટા મેં અભ્યાસ કર્યા પછી મારા પિતાજી શિક્ષક હતા એટલે અભ્યાસકાળ દરમિયાન તો આપણી મત મતાંતર અલેક અનેક આપણા છોકર મત હોય રમતા હોય અને મારું વતન પાછું ગ્રામ્ય વિસ્તાર એટલે ક્રિકેટમાં ને એમાં મારો ખૂબ સારો શોખ અને ઈ ટાઈમે પણ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે પણ સ્ટેટ લેવલે કબડ્ડીમાં અને ક્રિકેટમાં હું પસંદ થયેલો છું એના પણ મને સર્ટિફિકેટ મળે એટલે એ પણ તમારા રસના વિષય તો હતા એ પણ એક મારી

એટલે લાઇબ્રેરી સાયન્સ ત્યારે લાઇબ્રેરી સાયન્સ કોર્સ થતા હતા પણ સર્ટિફિકેટ કોર્સ અમદાવાદમાં થતો હતો ઓકે એટલે મને એને અમદાવાદમાં એડમિશન લેવરા એડમિશન લેવરા પછી બહુ સત્યતાની વાત કરું કે પચીસ દિવસ સુધી તો હું ગયો જ ઓકે મારે ભણવું જ નથી પિતાજી ભણવું જ નથી પણ એ શિક્ષક હતા આજે મારી વચ્ચે હયાત નથી પણ એના સ્મરણો હજી મને યાદ છે કે એણે મને આમાં અભ્યાસ કરાવ્યો પચીસ દિવસ હું ન ગયો પછી મેં એક્ઝામ આપી અને છેલ્લા લગભગ દોઢક મહિના ખૂબ મહેનત કરી ઓકે અને સાહેબ હું પાસ થઈ ગયો પાસ થઈ ગયા પછી હું ફરીને ઉપલેટ આવી ગયો ઓકે અમદાવાદ પાસ થઈ ગયા પછી પણ આ તો કુદરતની કરામત છે પંચાણુંની સાલમાં ત્યારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક્સચેન્જ દ્વારા તાલુકા તાલુકા કક્ષાએ એના કેમ્પ થતા હતા ઓકે એમાં મેં મારું નામ નોમિનેટ કરી દીધું કે હું મેં લાઇબ્રેરી સાયન્સ કરેલું છે આજની તારીખમાં મને ચોક્કસ યાદ છે કે છ એક છન્નું છ એક છન્નું એ હું તો ઘરે હતો છ એક છન્નું એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા મને ઇન્ટરવ્યુ કોલ આવ્યો કે પીડી મેડિકલ કોલેજમાં તમારે આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન તરીકે તમારે આવવાનું છે ઇન્ટરવ્યુ આપવા રાજકોટ ખાતે રાજકોટ ખાતે હા ત્યારે પણ મને એવી કોઈ એવું નહોતું કે હું આમાં સિલેક્ટ થાય એટલે આવ્યું છે તો આપણે પછી પ્રયત્ન કરીએ જઈ આવીએ હા એટલે ત્યારે તમે જે વાત કરી એટલે એક અમારા પિતાજી દીર્ઘ દ્રષ્ટા હતા અને કર્મ નું વાત કર્યું કે ભાથું બાંધો તો જ તમારો મેળ ખાય બિલકુલ એટલે અભ્યાસકાળ દરમિયાન પણ કુદરત સાથે અમે ખૂબ નજીકથી હતા આજે તારીખ છે અને આવનારા દિવસોમાં પણ કુદરતી નજીક તો રહેશું જ એનું આજે અમને આ પરિણામ મળી રહ્યું છે અને અમે અભ્યાસ કર્યો ખૂબ રસપ્રદ વાત છે કે એ વખતે તો એમ છોકર મતની જે વાત હોય અને પછી પપ્પાએ કહ્યું એમની દીર્ઘ દ્રષ્ટિ હતી પછી તમે આ ફિલ્ડમાં આવ્યા અને પસંદગી તમારી થઈ પછી તમે પીડીયુ રાજકોટ ખાતે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તમે સિલેક્ટ પણ મને લાગે થયા ત્યારે તો પછીની પ્રક્રિયાની સર થોડી વાત કરી પછી કારણ કે ત્યારે હજી તમારી નાનકડી ઉંમર હોય અને હજુ તમે આમ જોબ મળી જશે એવું પણ કલ્પ્યું ના હોય અને તમને સરસ આ નોકરી મળી જાય અને તમે કરેલા અભ્યાસના ક્ષેત્રમાં જ મળી જાય અને મેડિકલ કોલેજ જે ઇન્સ્ટિટ્યૂટમાં જે ગવર્મેન્ટની હોય એમાં મળે તો એ પછી સર અનુભવ કેવા રહ્યા એની થોડી આપણે વાત મૂકીએ વાહ સાહેબ મજા આવી ગઈ તમે તો આ ભૂતકાળમાં લઈ ગયા તમે મારો છ એક છન્નું એ ઇન્ટરવ્યુની ડેટ હતી તારીખ હતી પાંચ તારીખ સાંજ સુધી મારા માતુશ્રીને હું એવું જ કહેતો હતો કે બા મારે ઇન્ટરવ્યુ દેવો નથી મારે નોકરી કરવી નથી મારે માત્ર ને માત્ર મારા વ્યવસાય કોઈ પણ પ્રકારનો ધંધો જ કરવો છે ઓકે પણ પિતાજી નો દુરાગ્રહ મોટા ભાઈએ પણ કીધું કે ભાઈ તું ઇન્ટરવ્યુ દેવા તો જા ભાઈ તને ઇન્ટરવ્યુ દેવામાં શું વાંધો પછી પસંદગી થાય ને ન જોયો તો કઈ નહીં પણ તું જઈ તો ગયો થોડો પસંદ થઈ જવાનો છે રાઈટ પણ ઇન્ટરવ્યુ દેવા આવ્યો ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ એવીપીટી બિલ્ડિંગમાં બેસતી હતી ઓકે છ એક છનું એ મને સવારે આઠ વાગ્યાનો સમય આપ્યો હતો હું અહીં આવ્યો બીજા ઇન્ટરવ્યુમાં અનેક લોકો હતા રાઇટ પણ ઇન્ટરવ્યૂમાં આવ્યા પછી મારા કોલેજ કાર્ડના માર્ક લાઇબ્રેરી સાયન્સના માર્ક અને અધર એક્ટિવિટીસ એ ટાઈમે તમે સ્ટેટ લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે કોઈ પણ જગ્યાએ તમે એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તમે યુનિવર્સિટી લેવલે ટીમ હોય રાજ્ય લેવલે હોય એમાં તમે હો તો તમને એક માર્ક ને બે માર્ક ને એવા તમને મળે એ તમને મળે એ બધાય સર્ટિફિકેટ એ મને કંઈ ખબર જ નહોતી કે આમ આવી રહી પણ ઇન્ટરવ્યુ દીધા પછી કુદરતી મહેરમાની થી સર્વપ્રથમ ક્વોલિફાઈડ વ્યક્તિ હું સિલેક્શન થાય સિલેક્શન પહેલા જ ઇન્ટરવ્યુમાં

આ તમે જે વાત કરી પિતાજીના આશીર્વાદ 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 અને પપ્પા મમ્મીના ફાઇન સર પછી હવે આપણે થોડી એ પણ વાત કરીએ કારણ કે વિદ્યાર્થીઓની વચ્ચે રહેવાનું આવે કારણ કે એનું જે પુસ્તકાલય છે એ એ ટેકનિકલ લાઇબ્રેરી જેને ગણી શકાય એટલે મેડિસિનલ આસ્પેક્ટથી હોય મેડિકલ કોલેજની અંદર અને વિદ્યાર્થીઓ કે એ ત્યારે હજુ કોલેજ છે એ ફૂલ ફંક્શનલ પછી થઈ એટલે પોતાનું બિલ્ડિંગ પછી બન્યું અને પછી અત્યારે જ્યાં છે એ જગ્યા પર આવી અને સરસ લાઇબ્રેરી છે મેં પણ એની મુલાકાત લીધી છે તો સર એ પ્રક્રિયાની થોડી આપણે વાત ઝડપથી કરીએ કે એ એ પછી તમે સ્વીકાર્યા પછી તમે ઘણા બધા વ્યક્તિઓના સંપર્કમાં આવો છો અને હવે તમે એક જવાબદાર લાઇબ્રેરીયન હો યસ સર તો એમાં તમે તમારી જાતને અપડેટ કરો છો તમે બીજાઓની જે રિક્વાયરમેન્ટ એમની જે જરૂરત છે એની પૂર્તિ કરવા માટેના પ્રયત્ન કરો છો અને વિદ્યાર્થી યંગસ્ટર્સ જે યુથ છે અને એવું કહેવાયું છે અને સાચું જ છે કે તમે યંગસ્ટર્સના સાનિધ્યમાં રહો તમે જે યુવાન હોય એના હો તો તમે પોતે પણ યુવાન રહી શકો તમારી ઉંમર તો આપણા બધાની વધવાની હોય છે એ એક કુદરતનો એક નિયમ જ છે પણ તમને એમાં કાર્ય કરવાની ખૂબ મજા આવી હોય એ એનો હું સાક્ષી છું કારણ કે આ એવોર્ડ સુધી તમને તો જ આ સફર લઈ જાય તો થોડી આ સફરની વાત આપણે કરીએ ખૂબ સરસ વાત કરીએ સાહેબ મેં મને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે એનું ક્વોલિફિકેશન હોય ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સ મેં ત્યારે ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સ જ કરેલું હતું જ્યારે હું અહીંયા હાજર થયો ત્યારે મારાથી ઉપર એક લાઇબ્રેરિયન તરીકે પણ હતા અને એવી પીટીમાં એક નાનકડા એવા રૂમમાં હું માનું ત્યાં સુધી લગભગ એ રૂમ હશે પંદર બે સોળનો રૂમ એ રૂમમાં અમે થોડોક ટાઈમ માટે બેઠા હતા ત્યારબાદ ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ પાસે માત્ર ત્રણસો ને સુડતાલીસ બુક્સ જ હતી ઓકે ફર્સ્ટ ટાઈમની જ વાત કરું રાઇટ આજે તો એને હરણ ફાળ ભરી લીધી છે અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરી જો મેડિકલ કોલેજમાં કહેવાતી હોય તો રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ ખૂબ સરસ એના તમે ચીફ લાઇબ્રેરીયન છે એના કુદરતની દયાથી આપણે ચીફ લાઇબ્રેરીયન છે રાઈટ અને ક્યારેય હું શબ્દ નથી વાપરતો ત્યાર પછી તમે જે વાત કરી તમે એમાંથી શું પ્રાપ્ત કર્યું ત્યાર પછી હું અહીંયા હાજર થયા પછી મેં વિચાર કર્યો કે હવે આ તો બહુ સરસ છે મજા આવી વાત છે આમાં તો આપણે કઈક આગળ વધવું જોઈએ ત્યાર પછી સરકારની મંજૂરી લઈ સરકારની સાથના મેં બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અભ્યાસ કર્યો માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ અભ્યાસ કર્યો અને પીએચડી પણ મેં કર્યું આજે યુનિવર્સિટીમાં ગાઈડ તરીકે પણ હું કાર્યરત છું ખૂબ સરસ અને અત્યારે મેડિકલ કોલેજમાં લાઇબ્રેરિયન છું અત્યારે મેડિકલ કોલેજમાં આશરે યુજી પીજી ના અને સુપર સ્પેશિયાલિસ્ટ થઈને પચીસ હજાર જેટલા ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક છે જોરદાર બહુ જ એ એનાથી સવિશેષ વર્ચ્યુઅલ લાઇબ્રેરી પણ કાર્યરત છે બિલકુલ એનાથી ઘણી બધી સેવાઓ અત્યારે ઉપલબ્ધ છે એમાં ઇન્ડિયન જનરલ ફોરેન જનરલ્સ ત્યારબાદ સાહિત્યને લગતા પુસ્તકો જો કોઈ હોય સાહિત્યને લગતું કોઈને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પીડી મેડિકલ કોલેજમાં જ આજે રાજકોટમાં ઉપલબ્ધ છે એવું હું છે ખૂબ એનો આનંદ છે કે આજે મારા યુઝર્સને હું આ વસ્તુ એને આપી શકું છું અને હરખભેર ખૂબ ઉમળકાથી આ બુક્સ મેડિકલ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રના પ્રાધ્યાપકો પણ આ પુસ્તક લેવા આવે છે અને મેડિકલ કોલેજ હોય એટલે સ્વાભાવિક છે કે એના જે પુસ્તકો હોય બધા અભ્યાસ ને અનુરૂપ જ બધા હોવાના મેક્સિમમ અને ખૂબ કોસ્ટલી પણ હોય છે સાથે સાથે ઘણી બધી વખત છે એ વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ જે બધા હોય એમાં ક્યારેક એ બધા યંગસ્ટર્સ છે અને ફ્રસ્ટ્રેશન ક્યારેક આવે હતાશા આવતી હોય તો મને લાગે તમારા પ્રયોગ એવો પણ છે કે એ મિત્રોને પછી તમે એમ કે એમાંથી પુસ્તક કાઢીને આપો કે તમે બેટા તું આ લઈ જુ આજે મજા આવશે તો એવો એવો કોઈ અનુભવ હોય તો સર કરીએ યસ સર એવા તો લગભગ વર્ષમાં પાંચ થી સાત અનુભવ થતા હોય છે અને ઘણી વાર એ લોકો અન્ય મુશ્કેલીમાં ખૂબ અભ્યાસને કારણે અન્ય મુશ્કેલીમાં મુકાઈ જતા હોય રાઈટ ત્યારે એક વ્યક્તિ તરીકે એક સહજ માનવતા આપણામાં હોય એ એ એ તરીકેને હું બોલાવું છું રાઈટ એની અરે વાત કરું છું અને આવા કોઈ પણ સાહિત્યન લખતા પુસ્તકો એને આપણે ઘણીવાર એવું બનતું હોય કે પોતે વાંચતો ન પણ હોય રાઈટ કારણ કે એ પોતે જેવી મુશ્કેલીમાં હોય છે કે એની પાસે વાંચન શક્ય નથી ના ના અડધી કલાક કલાક બેસી તમે થોડું કાઉન્સેલિંગ કરો કાઉન્સેલિંગ જેવું આપણે એને કરીએ અને એવા લગભગ ઘણા લોકોને આપણે મદદ કરી છે આજની તારીખમાં એનું નામ બોલવું અત્યારે મને બરાબર છે વેરી ટ્રુ આજની તારીખમાં એક વિદ્યાર્થી એવો છે કે એને હું જયારે રોજ સવારે ન જોઉં તો મને દુઃખ થાય નથી જોયું બેસ્ટ છે અને એ આવા સાહિત્યને જ પુસ્તકો વાંચતો હોય છે અને એના પૂરા થઈ આવીને પાછું મને ક્યાંય ખરા કે ત્રિવેદી સાહેબ મેં આજે ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા આજે નરસિંહ મહેતાનું ઓલું જે વાત હતી એ મેં આખી ગ્રેટ એટલે આવા અનેક લોકો મેડિકલ ક્ષેત્રમાં હોય છે અને એને આપણે આ વસ્તુનું પ્રદાન કર્યું એનો મને ખૂબ આનંદ અને આ જોબથી હું ખૂબ રાજી થયો છું ખૂબ સરસ હવે સર આની સાથે સાથે બીજી એ પણ બાબત છે કે તમે જે વાત કરી પ્રમાણે ગાઈડ તરીકે તમે જે ફરજ બજાવો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વિભાગમાં તમે ગાઈડ તરીકે પણ છો તો એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટરેટ કરવા માટે તમારી પાસે આવતા હોય તો એ અત્યારે એ એનો એક આનંદ છે એ પણ નિરાળો હોય કે એને જે વિષયોની પસંદગી હોય અને પછી એને તમે ગાઈડન્સ આપ્યું હોય ને પછી એ અદ્ભુત કાર્ય કરતા હોય તો થોડી વાત એની સાથે આપણે એ જોડી આપીએ બહુ સાચી વાત છે સાહેબ તમે સ્તરની જ વાત કરો છો હું વાત તો તમે ગમે એટલા જ્ઞાની હો એવું તમે માનતા હો છો પણ ખરેખર તમે જ્ઞાની હોતા જ્ઞાન કોઈ દિવસ કોઈ પાસે પૂર્ણ માત્રામાં હોતું જ નથી આપડે કે હું જાણતો નથી એટલું તમે જાણી તો ઘણું જાણી શકશો

હવે એ મેડિકલ અને પેરામેડિકલ એટલે તમે વિચારતો કરો કેટલી કોલેજ કેટલું બધું ફલક થયું મોટું ફલક એ મહેનત કરે તો એની પાસેથી મને પણ ખૂબ એટલે લર્નિંગ પણ એની સાથે ચાલે ને આપણે આનંદ હોય એટલે આમ 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 દેશી ભાષામાં કહું ને તો એનું 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 જ્ઞાન છે ને એ મને ખૂબ સારી રીતે મને મળે છે વાહ અને એ મારા જીવનમાં હું એનો ઉપયોગ કરી શકું છું એટલે બીએચડી ગાઈડ તરીકે હું છઉ એનો મને આનંદ એટલા માટે છે કે મને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત મળે છે અને જ્ઞાન અહર્નિશ છે તમે ગમે એટલું પ્રાપ્ત કરો એનું કોઈ એનો અંત જ નથી એટલે મને આનો મારા વિદ્યાર્થી જે મારી નીચે પીએચડી કરે છે એટલે ખૂબ રચનાત્મક અને પ્રેરણાત્મક કહી શકાય એવી સરસ મજાની સર આપણે વાત કરી છે એટલે હવે એક એક સવાલ એની સાથે એવો પણ મને લાગે છે કે એ મિત્રો સુધી સવાલ કરતા જેને કહે કે આપણે થોડી એ વાતની જાણકારી પણ આપીએ કે સર આપ ખૂબ સરસ લેખન કાર્ય પણ કરો છો અને તમારા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે અને એક પુસ્તક તો મેં પણ વાંચ્યું છે એટલે જે ચિંતનાત્મક જે બધી ક્ષણો હોય અને ચિંતનિકાઓ કહેવાય કે ચિંતન લેખો હોય નિબંધો હોય એ એવું તમારું લેખન કાર્ય છે એ અદ્ભુત એટલા માટે હું કહીશ કે એ એ પ્રેરિત કરે છે અને એમાં ખૂબ સામાન્ય ભાષામાં એટલે જેને કહી શકાય કે કોઈ વિદવતાનું પ્રદર્શન કર્યા વિના સરળ સરળ ભાષામાં ભાષામાં ખૂબ હોય છે એટલે જે સરળતાથી લખાયું છે અને ઘણા બધા લોકો સુધી પહોંચ્યું છે આજે એના માટે બીજા માધ્યમો પણ છે પણ એ પુસ્તક પ્રકાશિત થાય અને આટલું સરસ લેખન કાર્ય પણ થાય તો સર થોડી વાત એ મિત્રોને ગમશે એ વાત ચોક્કસ સાહેબ હું વ્યવસાય લાયબ્રેરીયન તરીકે છું સાહેબ એટલે આમ તમે જો તો સાહિત્યનો જ વ્યક્તિ કહેવાય રાઈટ અને સાહિત્યનો વ્યક્તિ હોય તો તમારે સાહિત્ય સાથે રચ્યું પચ્યું રહેવું જ રાઈટ જો તમે એની સાથે અવલંબિત ન રહ્યો એની સાથે તમે જોડાયેલા ન રહ્યો તો તમે એક અતળા થઈ જાઓ રાઇટ એટલે તમારું પછી પેલું સાનિધ્ય છે એની પ્રાપ્તિ પ્રાપ્તિ ન થાય એટલે તમે જે આર્ટિકલની વાત કરી તો મારા લાઇબ્રેરીને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે લગભગ છત્રીસ પેપર પબ્લિશ ખૂબ સરસ અને અઠ્યાવીસ જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મારું પ્રતિનિધિત્વ મેં પ્રેઝન્ટેશન કરેલું વાહ ખૂબ ખૂબ સરસ સરસ સાથે તમે જે વાત કરી સાહિત્યની કે ભાઈ ચિંતનાત્મક કોઈ બાબત હોય તો એવા તો લગભગ મારા લગભગ એકસો ને સાહીઠ જેટલા આર્ટિકલ ન્યૂઝપેપરમાં અન્ય મેગેઝીનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે એની એક અમે જીવનત્વ નામની એક બુક પણ મેં પબ્લિશ કરી છે એનો પણ મને ખૂબ આનંદ છે એટલે આ જે આર્ટિકલો પ્રસિદ્ધ કર્યા છે પબ્લિશ કર્યા છે એ માત્ર ને માત્ર મારા એક વ્યવસાયિક કાર્યના નિજનન માટે મેં છે ખૂબ સરસ ખૂબ સરસ એટલે મને લાગે છે ખૂબ મહત્વની બધી રસપ્રદ વાતો થઈ છે સર કે કે એક વ્યક્તિ છે એ પોતે અચાનક જ આવી જાય છે એ લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરી અને પછી એ પોતે નોકરી પ્રાપ્ત કરે છે અને પછી જે સફર છે એમાં ઘણી બધી સંપ્રાપ્તિ થાય છે એમને એવોર્ડ સુધી લઈ જાય છે એટલે ઘણા બધા પાસાઓ છે ઘણી બધી વાતો થઈ શકે પણ સમય હવે આપણે એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું પડે છે ચોક્કસપણે દર્શક મિત્રોને આમાંથી ઘણી બધી પ્રેરણાત્મક અને રચનાત્મક બાબતો છે એ ચોક્કસપણે મળી હશે સર આપ અહીં આવ્યા અને ખૂબ રસપ્રદ વાતો મિત્રો સામે મૂકી આપી તો દૂરદર્શન વતી તમારો ખૂબ ખૂબ આભાર આવી ગઈ અને આપ પણ એક સહજ અને આમ નિજાનંદ જેવી વ્યક્તિત્વ ધરાવો છે મજા ખૂબ આનંદ આવ્યો ધન્યવાદ યસ સર